રાજ્યના વિસ્તાર રસ્તાઓ મુદ્દે મુહિમ મંતવ્ય ન્યૂઝ દ્વારા રસ્તાઓનું રિયાલિટી ચેક. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 139 તાલુકાઓમાં જોવા મળી મેઘમહેર. તો વાત કરવામાં આવી છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં સૌથી વધારે 8 ઇંચ વરસાદ, આજે એક ડેમ 4 વર્ષ બાદ ઓવરફ્લો. અને આજે સૌથી પાવન પર્વ એવા ગણેશ ઉત્સવની શરૂઆત ગણપતિ બાપા મોરિયાના નાદ ગુંજ્યા. સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક, એક વ્યક્તિ ચાકુ લઈને સંસદ ભવનમાં ઘૂસી આવ્યો. અમિત શાહ આજે મુંબઈની મુલાકાતે સિદ્ધિવિનાયકના દર્શન કરવા માટે પરિવાર સાથે આવી પહોંચશે. નમસ્કાર, આપનું સ્વાગત છે. તો મંતવ્ય ન્યૂઝ જે સ્પેશિયલ મુહિમ ચલાવી રહ્યો છે કે રસ્તાઓ જે છે ખાડામાં ગરકાવ જોવા મળી રહ્યા છે. અને હવે વાત કરીએ અમદાવાદ રાજકોટ હાઈવે બાદ હવે રિયાલિટી ચેક કરીશું અમદાવાદ સાણંદ રોડની. થોડા વર્ષોથી સાણંદ ઔદ્યોગિક ક્ષેત્રે આગળ પડતું શહેર બન્યું છે, જેથી આ રસ્તા ઉપર ભારે વાહનોની અવરજવર રહે છે. જો કે ખરાબ રસ્તાની બાબતમાં આ રોડ પણ અન્ય રોડથી પાછળ નથી. ખાડા તો અહીંયાના રોડની તો ખાસિયત બની ગઈ છે, લોકો પણ હવે ટેવાઈ ગયા છે આવા રસ્તાથી. એક પગ બ્રેક પર રાખ્યા વિના આ રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલ કામ છે. કાચા પોચા ડ્રાઈવરે તો આ રોડ પર આવવું જ નહીં અને ચાલતા જ નથી. આ ખાડાવાળા રોડ ખરા અર્થમાં વાહનો માટે છે અગ્નિપંથ સમાન. આ રસ્તાઓમાં ટ્રકની સૌથી વધારે અવરજવર રહે છે, પરંતુ વરસાદ પછી આ રસ્તા ઉપર ઘણા ખાડા પડી ગયા છે. પરંતુ ત્યાંની જનતા છે તેવી હવે સમજી ગઈ છે કે આપણે ખાડામાં જ રહેવું પડશે, આ ખાડા ક્યારેય નથી પુરાવાના, અને આનાથી જ જનતા હવે વાકેફ છે. અમદાવાદના મુખ્ય હાઈવેની દુર્દશા બતાવી રહ્યા છે આપને. ત્યારે ફરી એક વખત જે અન્ય હાઈવે છે તેની દુર્દશા બતાવીશું કે આ છે અમદાવાદ સાણંદ હાઈવે. જોઈ શકાય છે દ્રશ્યમાં કે કઈ રીતે જે હાઈવે છે તેના રસ્તા છે ધોવાઈ ચૂક્યા છે. અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને જે મુશ્કેલી છે તે વેઠી રહ્યા છે, કારણ કે આ જે હાઈવે છે તેની આ દુર્દશા દ્રશ્યમાં જ જોઈ શકાય છે કે અહીંયા જે રસ્તા છે તે બિલકુલ ધોવાઈ ગયા છે. મોટા મોટા જે પથ્થર અને કોન્ક્રીટો છે તે રસ્તા પર છે, જેના કારણે જે વેહિકલ છે તેમાં પણ પંચર પડવાની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. અહીંથી પસાર થતી વખતે ફરજિયાતપણે લોકોને પોતાની સ્પીડ પર કાબુ મેળવવો જ પડે છે, કારણ કે અહીંયાથી કોઈ બીજો ઓપ્શન જ તેમના માટે નથી રહેતો. આ જે રીતે અહીંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે આપ દ્રશ્યમાં દેખાય છે કે કઈ રીતે બિલકુલ ધીમી ગતિએ તેમણે જીવના જોખમે તે અહીં પસાર થવું પડે ટુ વ્હીલર્સ જે લઈને જતા હોય તેને, કારણ કે આ મુખ્ય માર્ગ પરથી હેવી વેહિકલ સૌથી વધુ પ્રમાણમાં પસાર થતા હોય છે. ત્યારે જો કોઈ ટુ વ્હીલર લઈને અહીંથી પસાર થાય તો તેને સાવચેતી રાખી અને ત્યારબાદ જ પસાર થવું પડે, કારણ કે એક નાનો આમ તો કાંકરો પણ જો ટાયર નીચે આવી જાય તો આ જે ટુ વ્હીલર છે તે સ્લીપ થઈ જઈ જે સ્લીપ થવાની ઘટના છે તે પણ આવતી હોય છે. ત્યારે સામેના દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે આવા જ રોડ રસ્તાના કારણે આજે ટાયર પંચર થવાની જે સ્થિતિ છે તે પણ અહીંયા સર્જાઈ છે, જેના કારણે અહીંયા ભારે ટ્રાફિક જામની સમસ્યા છે તે અત્યારે હાલ સર્જાઈ રહી છે. અહીંયા જે આ રોડ રસ્તા છે ફક્ત એક બે હાઈવે નહીં પરંતુ અમદાવાદથી ઉત્તર ગુજરાત જતા હાઈવે હોય કે સૌરાષ્ટ્ર જતા હાઈવે હોય અથવા તો કોઈ પણ કચ્છ જતા હાઈવે કોઈ પણ જગ્યાએ તમે જોશો તો આ જ પ્રકારની અહીંયા જતા દ્રશ્યોમાં જોઈ શકાય. આપણી સાથે લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું દુર્દશા છે રસ્તાની? મેઇન રોડ બહુ જ ખરાબ છે, હાલત ખરાબ છે. રોજ અપડાઉન કરવા ને અમારા મણકા ખરાબ થઈ જાય છે સ્કૂટર ઉપર ને બધું, તો હોસ્પિટલાઇઝ થવું પડે એવું છે. ક્યાંથી આપ આવ્યા છો? અમે એપલવુડમાંથી. એટલે કે આ કયા કયા હાઈવે ની આવી દુર્દશા આપને જોવા મળે? આખા બંને રોડ જે બને છે ફ્લાયઓવર અને એસજી હાઈવે એમ બંને જગ્યા સર્વિસ રોડ બંને ખરાબ છે. ફક્ત અમદાવાદ સાણંદ હાઈવે નહીં પરંતુ તમામ હાઈવે એવા છે, શું કહેશો તે વિશે? તો બંને હાઈવે બધામાં પ્રોબ્લેમ છે, મેન્ટેનન્સની જરૂર છે અને સરકાર આના વિશે ધ્યાન લેતી નથી. કોર્પોરેશન કાતે જવાબદાર છે. આમાં
જે રીતે જોઈ શકાય છે કે અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તે પણ પોતાની વેદના છે તે બતાવી રહ્યા છે, કારણ કે અહીંથી જે તેમને મુશ્કેલી પડી રહી છે તેના કારણે અહીંયા જે લોકો છે તે ભારે સમસ્યાનો ભોગ બની રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમના કમરના મણકા છે તે પણ આ ખાડા ખચ્ચરના કારણે ખસી ગયા છે. રોજે અપડાઉન કરતા વ્યક્તિઓ છે તે તેમના સૌથી વધુ ભોગ બની રહ્યા છે. ત્યારે ક્યારે તંત્ર અહીંયા જે મુશ્કેલીઓ છે તેનું નિવારણ લાવશે, ક્યારે તંત્ર છે તે જનતાની સમસ્યાનું નિવારણ લાવશે તે જોવું રહ્યું. કેમેરા પર્સન સંકેત દાબેકર સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, સાણંદ. બિલકુલ, આ એક ગંભીર પ્રશ્ન એ પણ છે કે ક્યારે તંત્ર હવે પોતાની આંખ ખોલશે અને આ જે રસ્તાઓ છે જે બીમાર હાલતમાં છે અને ક્યારે આમનું ઓપરેશન કરવામાં આવશે. રસ્તાઓ હાલ કોમામાં જતા રહ્યા છે અને સાથે લોકોને પણ કોમામાં જવા માટે આ રસ્તાઓ મજબૂર કરી રહ્યા છે. ખાડાથી ધૂળ ઉડતા પ્રદૂષણ ફેલાય છે અને તેને નિવારવા માટે ઇલેક્ટ્રિક બસ જે છે એની સગવડ કરવામાં આવી છે, પરંતુ આ જે રસ્તાઓ છે પહેલા એ સરખા કરવામાં આવે. અને હવે જોઈએ અમદાવાદ મહેસાણા હાઈવેની વાસ્તવિકતા ચકાસીએ તો અમદાવાદથી મહેસાણાનો રોડ અમદાવાદને જોડે છે ઉત્તર ગુજરાત સાથે. આ રોડની હાલત પણ કંઈક સારી નથી. અમદાવાદથી મહેસાણાના આ જ રસ્તે કડી અને કલોલ જેવા બે મોટા શહેર પણ આવે છે. આખો રસ્તો જ ખાડામાં બદલાઈ ગયો છે. મંતવ્ય ન્યૂઝની ટીમ જ્યારે આ રસ્તાની હકીકત જાણવા ત્યાં પહોંચી તો અમારી ટીમની ગાડી પણ જાણે સમુદ્રના પાણીમાં ગોથા ખાતી હોય તેમ હાલક ડોલક કરવા લાગી હતી. તો જે સારા ડ્રાઈવરો હોય તેમની અગ્નિ પરીક્ષા રોડમાં થઈ જતી હોય છે, તો જે કાચા ડ્રાઈવરો હોય નવા નવા નિશાળિયા હોય અને તેમને તો યમરાજ સામે દેખાઈ જાય તે પ્રકારના રોડ રસ્તાની ભીતિ થાય છે. અમદાવાદથી મહેસાણા જતા હાઈવેની પણ એવી દુર્દશા જોવા મળી રહી છે. જોઈ શકાય છે આ દ્રશ્યમાં કે કઈ રીતે આ જે હાઈવે છે આ પણ એક મુખ્ય હાઈવે ગણવામાં આવે છે, કારણ કે અમદાવાદથી જે પણ જે ઉત્તર ગુજરાત તરફ જવા માટેના જે આ મુખ્ય હાઈવે જે કહેવામાં આવે છે તે આ છે અમદાવાદ મહેસાણા હાઈવે. આની પણ દુર્દશા જે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે અહીંયા પણ મસ્ત મોટા ખાડા ખચ્ચા છે તે જોવા મળી રહ્યા છે. જે હેવી વ્હીકલ્સ છે તે ટોલ પ્લાઝા પર તેનો ટેક્સ પણ ભરે છે, પરંતુ તે છતાં પણ જે હાઈવે ઓથોરિટી છે તે તેમને પૂરતી સુવિધા નથી આપી રહી. આ જે માર્ગ છે તેના કારણે અહીં આસપાસના ગામમાંથી જે પસાર થતા લોકો છે તેને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે, કારણ કે આ એક જ મુખ્ય માર્ગ છે કે જ્યારે લોકો જે અહીંના ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે શહેરી વિસ્તારમાં જતા હોય છે ત્યારે આ જે જોઈ શકાય છે કે મસ્ત મોટા ખાડા ખચ્ચા છે એ અહીંયાથી જે લોકોને હાલાકી ભોગવવી રહ્યા છે કે લોકો જે આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ જે રીતે અત્યારે આ જે ખટારો આવી રહ્યો છે તે જોઈ શકાય છે કે કઈ રીતે અહીંયા તેને પણ અહીંયાથી પસાર થતી વખતે પોતાની સ્પીડ પર કાબૂ મેળવવો પડે છે, કારણ કે અહીંયાથી પસાર થતી વખતે જે કોઈ પણ વાહન ચાલક હોય તેને ફરજિયાતપણે જે બ્રેક મારવાની ફરજ પડે છે, કારણ કે આ જે રોડની દુર્દશા છે તેના કારણે તેઓ જે સ્પીડની તે ગતિથી અહીંથી પસાર નથી થઈ શકતા અને જે હાલાકી છે તે ભોગવવાનો વારો આવે છે. એટલે કે હવે હાઈવે જે છે તેની પણ જેમ કે અમદાવાદના રોડ રસ્તાની હાલત છે ખાડાવાત બની જાય છે અમદાવાદ, ત્યારે હવે હાઈવે છે તેમાં પણ મસ્ત મોટા ખાડા છે તે જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન સંકેત દાબેકર સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો બિલકુલ, આ રોડ રસ્તા અને રોડ ઉપર પડેલા ખાડા જે સારા ડ્રાઈવરો છે તેમની ખરેખર અગ્નિ પરીક્ષા કરાવી દે છે અને જ્યારે અમારી ગાડી ત્યાંથી પસાર થઈ અને અમારી ગાડીની જે સ્થિતિ થઈ છે બીજા લોકોની શું સ્થિતિ થતી હશે અને લોકોને કેવી હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હશે ચર્ચાને આગળ વધારીએ. અને મારી સાથે હાલ ઉપસ્થિત છે દિલીપભાઈ અને જતીનભાઈ. દિલીપભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જ્યારે આ રોડ રસ્તાનું બનાવટનું કામકાજ ચાલતું હોય છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ રસ્તા બનાવવામાં આવતા હોય છે અને પછી આનું રિફ્રેશિંગ અને ઇન્સ્ટોલેશનનું કામકાજ ચાલતું હોય છે ત્યારે પણ કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, છતાં પણ જનતાની હાલાકીની હાલાકી. એ બજેટ તો વેડફાઈ જતું હોય છે, આપણે જાણીએ છીએ. એમાં બધી વ્યવસ્થા હોય છે, વ્યવહાર તમારે કરવા પડતા હોય છે, પણ તો બી ઓછું બજેટ નથી ગુજરાતમાં. તો પ્રમાણમાં રસ્તા માટે બહુ ખાસું બજેટ ફાળવાતું હોય છે. બે પ્રકારનું, એક તો જાહેર રસ્તા જે સરકાર સંભાળે છે અને શહેરની અંદરના રસ્તા હોય એ કોર્પોરેશન પાસે હોય. હવે કોર્પોરેશન પાસે એક જમાનામાં ઓક્ટ્રોઇની આવક હતી, એમાં બી બહુ ગડબડ થતી હતી, પરંતુ એ વખતે ઓક્ટ્રોઇનને વધારીને આવક વધારે તો વધારે સારા રસ્તા કરી શકાય. ઓક્ટ્રોઇ બંધ કરી ત્યારે સરકારે એવું કહ્યું હતું કે બધા કોર્પોરેશનને જે મોટા શહેરો છે એને આવકની જે વધારો થતો હતો એને ધ્યાનમાં રાખીને સરકારે એને મદદ કરશે રસ્તા બનાવવા માટે.
પણ એ બજેટ યોગ્ય રીતે વપરાતું નથી. એટલે મને લાગે બે છે, એક તો જે રાજ્યના રસ્તા છે એ મામલો જુદો છે, એમાં કોણ લડે, એમાં કોને જવાબદાર કરવા તો તમારા ધારાસભ્યને કરવા પડે, પણ શહેરની અંદરના રસ્તા છે એને માટે લોકોએ કોર્પોરેટર ઉપર દબાણ કરવું પડશે. હવે જ્યારે કોર્પોરેટર તમારી પાસે મત માગવા આવે ત્યારે અમારે બે વાત કે તમારી વિચારધારાને અમે સહમત છીએ, વિચારધારા બી અગત્યની છે, આપણે એનો ઇનકાર નથી કરતા, એનો તમે કરો, પણ એ સિવાય તમે શું કરવાના છો? કારણ કે અમારે વિચારધારાની સાથે સાથે જળધારા પણ જોઈશે, પાણી પીવા માટે જોઈશે, અમારે રસ્તા પર પસાર બી થવું પડશે, હવા શુદ્ધ જોશે, વાહન વ્યવહાર પણ જોશે. આ બાબતમાં તમે શું કરવાના છો અને નહીં થાય તો તમને અમે જવાબદાર કઈ રીતે ઠેરવીએ? આપણા વિસ્તારમાં રસ્તા બનતા હોય ત્યારે એના ઉપર એ કામ બરાબર થાય છે કે નહીં, એ કોર્પોરેટર ધ્યાન રાખે છે કે નહીં, એનું ધ્યાન પ્રજાએ રાખવું પડશે. થોડું એ બી પ્રેશર કરવું પડશે. માત્ર તમારા અમુક કામ થઈ જાય કે તમે વિચારધારાને કારણે મત આપી દો એનો ના નથી, એ બી જરૂરી છે તમે આપો, પણ આ બધા બાબતો માટે તમારે કરવું, કારણ કે આ મૂળભૂત સુખાકારીની બાબત છે. આ બાબત પણ સાથે સાથે પ્રજાના પ્રતિનિધિએ સંભાળવી પડે અને આમાં કેટલી વાર થોડી કલ્પનાશીલતા લગાવવાની જરૂર હોય છે. રસ્તામાં પાણી આપણે ખબર જ હોય છે, સ્થાનિક લોકોને વધારે ખબર છે કે કોઈક એક જગ્યાએ પાણી વધારે એકઠું થઈ જાય છે. પરકોલેશન પાણીનું આપણે કરીએ એટલે કે નીચે અંદર જમીનમાં ઉતારીએ તો બે ફાયદા થાય છે. એક તો રસ્તા ઉપર પાણી નહીં ભરાય અને જમીનમાં પાણી ઉતરશે તો જમીનના તળ સુધરશે. એને માટેના પણ બજેટ હોય છે, એ બજેટ બી કોઈક એવી રીતે વેડફાઈ જાય છે કે આપણને ખબર નથી પડતી. તો કમસે કમ એનું બજેટ એવી રીતે વપરાય કે એક સાથે તમારે બે સમસ્યાનો હલ આવે. બીજી જે મોટી સોસાયટીઓ છે અથવા તો જ્યાં લોકો થોડા પોતે ખર્ચ કરી શકે એમ છે, નાગરિકો અને સાહેબ આપણી સાથે બેઠા છે એમણે બી બહુ સાચી વાત કરી, થોડો નાગરિક પણ આમાં રસ લે. દાખલા તરીકે સુશોભન પાછળ અથવા તો બીજી જગ્યાએ પૈસા વેડફી નાખવાને બદલે તમારા વિસ્તારમાં જે જગ્યાએ થોડું વધારે પાણી ભરાતું હોય ત્યાં એવી રીતે વ્યવસ્થા કરો. કોર્પોરેશન પાસેથી મંજૂરી લેવી હોય તો આમ તો લઈ શકો છો, જાણ કરીને ત્યાંનું પાણી આસપાસમાં એવી રીતે વાળી લો કે ત્યાં જમીનમાં ઉતારી શકાય અને પરકોલેટ કરી શકાય, એ માટેની પદ્ધતિઓ પણ છે. તો એ પૈસા ત્યાં બી વપરાય, જે સેવાનું કાર્ય આપણે બીજી જગ્યાએ બી કરીએ છીએ, આ પણ એક જાતનું સેવાનું જ કાર્ય છે અને આ તો સ્વસેવા છે. એટલે સરકાર ઉપર આધાર રાખવા ઉપરાંત પ્રજાના પ્રતિનિધિઓ ઉપર દબાણ કરવા ઉપરાંત નરેન્દ્ર મોદી ની સુરક્ષા ખાતર એ બમ્પ તોડી નાખ્યા હતા રાતોરાત, એ હજી સુધી બનાયા નથી. અને વસ્ત્રાલ ઉપર એક એક્સિડન્ટ થયો ત્યારે એક બે જગ્યાએ એ બમ્પ બનાયા અને આઈસી રિંગ રોડ ઉપર હજી એક પણ એક બમ્પ બનાયા નથી, તો એના માટે કોણ જવાબદાર મેડમ? બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતે વાત કરવામાં આવે કે રોડ રસ્તા તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, તેના લઈને જે બમ્પ હોય છે તેને લઈને પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે સૌથી વધારે અકસ્માત બનતા હોય છે. જતીનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. જતીનભાઈ, જે રીતે દર્શક મિત્રએ જણાવ્યું કે રોડ રસ્તા તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, પણ ઘણી એવી જગ્યા ઉપર બમ્પ છે ખરાબ હાલતમાં છે અને એવા ઊંચા બમ્પ છે જેના કારણે અગર કોઈ અજાણ્યું વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે પૂરપાર જતી તો જરૂરથી તેના જીવને જોખમ છે અને અકસ્માતનો ભોગ બને છે. સત્તા પર બેઠેલા લોકો એમને જો થોડું પણ આઝાદીના લડવૈયાઓ જે બલિદાન આપ્યું એના માટે રિસ્પેક્ટ હોય અને દેશ માટેની થોડીક પણ ભાવના હોય તો મારી એક બાબત મેં જે કોર્પોરેશનને પણ લખી છે, મ્યુનિસિપલ કમિશનર અને ઓથોરિટીને પણ, કે તમે સ્ટેક હોલ્ડર ફોરમ બનાવો. અમે તમને રચનાત્મક સૂચનો આપશું, તમારે ગભરાવાની જરૂર નથી, અમે કોઈ એલિગેશન્સ કરવાના નથી, તમને રચનાત્મક સૂચનો આપીશું કે આ રસ્તાઓ સારી રીતે કેમ બને. બીજું, થોડું નાગરિકોને પાવર આપો કે જેથી મોનિટરિંગ થાય. તમે મોનિટરિંગ નથી કરી શકતા તો અમે તમને મોનિટરિંગ કરીને ફીડબેક આપીએ, એ ફીડબેક પર તમે કામ કરો. તો જો ખરેખર તમને ખરેખર જો સારા રસ્તા આપવા હોય, તમારે સારું ગવર્નન્સ આપવી હોય, જો એવી થોડીક બી ભાવના હોય, તમારામાં થોડીક પણ માનવતા બચી હોય, થોડુંક પણ આત્મામાં કોન્શિયસ બચ્યો હોય, તો તમે થોડીક અમારી વાત સાંભળો, અમને ઇન્વોલ્વ કરો, અમે તમને આ જે સૂચનો આપશું એ બિલકુલ રચનાત્મક હશે અને સારા રસ્તા બનશે. આજે જમશેદપુરમાં છેલ્લા 12-13 વર્ષ પહેલાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો રોડ બનાવવામાં, રસ્તા બનાવવામાં, અને આજે રસ્તા જે વાસુદેવ, પ્રોફેસર વાસુદેવ જે ચેન્નઈના છે, એમણે જે ડેવલપ કર્યો અને એ પ્લાસ્ટિકનો યુઝ કરવાથી એટલો સરસ જમશેદપુરમાં રિઝલ્ટ મળ્યું કે એમાં કોઈ ખાડો પડતો નથી. તો શા માટે આપણે ટેકનોલોજી આપણે જાણીએ છીએ, શા માટે એને ઇમ્પ્લિમેન્ટ નથી કરતા? આપણે એવા, જતીનભાઈ આપને અટકાવવા માંગીશ. બોટાદથી એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, જણાવશો આપણા વિસ્તારના રોડ રસ્તા કેવી હાલતમાં જોવા મળી રહ્યા છે? જી જણાવશો કે આપણા વિસ્તારના રસ્તા કેવી હાલતમાં જોવા મળી રહ્યા છે?
સ્ટેશન રોડ છે, ટાવર રોડ છે, બહુ ખરાબ રસ્તા છે. અમુક અમુક ચાલતા ચાલતા ગાડીઓ તો એ તો અમુક ટાયર બિચારા પડી જાય છે, હેઠાણ રિક્ષા અંદર ખાડામાં પડી જાય છે. બહુ જ ખરાબ હાલત છે અમારા રસ્તાની. હું તમારો એપિસોડ જોઉં છું ને મેડમ. જી, કેટલા સમયથી આવીને આવી સ્થિતિ રસ્તાઓની આપ જોઈ રહ્યા છો? હા, બહુ બહુ અતિશય ખરાબ છે. વરસાદ પડ્યો એટલે બધું ધોવાઈ ગયા, તો હાવ ખરાબ થઈ ગઈ પરિસ્થિતિ. અમરેલી તરફ તમે જાઓ તો તમારે શહેરમાંથી પસાર થવું પડે. એટલે આમાં મૂળ શું થાય કે પેલા શહેર વચ્ચે રસ્તો હોય છે, એમાં વાહન વ્યવહાર વધે, પછી રિંગ રોડ બનાવવામાં આવે, તો બાયપાસ આપણે કહીએ છીએ. લગભગ ઘણા બધા તાલુકા, મોટા તાલુકા મથકે અથવા જિલ્લા મથકે બાયપાસ બનાવે છે. હવે એમાં પ્રોબ્લેમ શું થાય છે, બાયપાસ બને એટલે આખી ત્યાં સોસાયટીઓ વસવા માંડે. તો બાયપાસ તો બાયપાસ રહે નહીં, તો શહેરનો વચ્ચેનો રસ્તો નીકળે. તો તમે જે ઉપાય કર્યો તો બાયપાસ કરવા માટેનો, એનો તો કોઈ ફાયદો જ ન થયો. આવું અનેક જગ્યાએ થયું છે. તો કમસે કમ અત્યારે એ તો પણ વિચાર કરીએ કે બાયપાસનો મતલબ એ છે કે ત્યાંથી બહાર ગામના વાહનો સરળતાથી પસાર થાય. અને જે બમ્પ બનાવવાની વાત હતી, બમ્પ બનાવવાથી તો ટ્રાફિક નડે છે. બમ્પ એવી રીતે ન બને કે વાહનો સડસડાટ પસાર થઈ જાય. આપણે થોડી શિસ્ત રાખવી પડે કે મોટો રસ્તો ક્રોસ કરતા હોય ત્યારે રસ્તો જોઈને ક્રોસ કરીએ. એટલે આ બોટાદમાં હું માનું છું આ ભવિષ્યમાં એ જ થવાનું છે. એ અત્યારે શહેરમાંથી ટ્રાફિક પસાર થાય છે એટલે બાયપાસ બનશે. બાયપાસ બનશે એટલે થોડા વખતમાં બાયપાસ એટલો બધો વિકાસ વિકસી જશે કે એની હાલત એ થઈ જશે. એટલે આ થોડું આયોજનમાં પણ એ તરફ જોયું. અને મને લાગે બોટાદના આપણા જે મિત્રે ફોન કર્યા છે, એવા જે બાકીના છે, એમણે હવે આ દબાણ કરવું પડે કે તમે બાયપાસ બનાવો, ત્યાં નો ડેવલપમેન્ટ ઝોન કરો, બાયપાસની આસપાસ તમે કોઈ પણ જાતનો વિકાસ ન કરવા દો, ત્યાં કમર્શિયલ કોમ્પ્લેક્સ ન બનવા દો, ત્યાં સોસાયટીઓ ન પડવા દો, બાયપાસને બાયપાસ રહેવા દો, એવું દબાણ નાગરિકોએ શરૂ કરવું પડશે. બિલકુલ દિલીપભાઈ, જે રીતે વાત કરવામાં આવે કે આરોગ્યને લઈને તંત્ર સતર્ક બન્યું છે, એક બાજુ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે, પરંતુ બિસ્માર રોડ રસ્તાના કારણે ઘણા લોકોનું સ્વાસ્થ્ય બગડે છે અને શરીરને નુકસાન પણ થાય છે. હવે આમાં પ્રાયોરિટી તમે શું આપો છો એના ઉપર છે. ચોમાસું આવે, રોગચાળો વધે એટલે સરકારનું તંત્રનું ધ્યાન એના ઉપર જાય. બરાબર, એક વર્ષ પૂરું થાય અને શાળામાં પ્રવેશ લેવાનો હોય એટલે સરકાર માત્ર પ્રવેશોત્સવ પર ધ્યાન આપે, એના કાર્યક્રમો કરે ને બાળકોને ચાંદલા કરે. હવે એ તો બાળકને તમે ચાંદલો કરીને નહીં આવકારો તો સ્કૂલમાં આવવાનો છે, એમાં શું કામ ઉત્સવની પાછળ તમે વેડફાટ કરો છો. એટલે એ ચોમાસું આવે એટલે ચોમાસા ઉપર ધ્યાન આપે, એનો પ્લાન બને. તમે એક પ્રાયોરિટી જેવી તો નક્કી કરો કે સુખાકારી માટે, પ્રજાની સુખાકારી માટે લાંબા ગાળાના આયોજનમાં સૌથી વધારે અગત્યનું શું છે. રસ્તા બે રૂપે બે રીતે ફાયદાકારક થાય એમ છે. સારા રસ્તા તમને આરોગ્ય અને શિક્ષણ બંનેમાં ફાયદા થાય છે. અત્યારે તો ઓછું બોલાય છે, પણ અમેરિકા જ્યારે નવું નવું હતું અને એનો વિકાસ થતો હતો ત્યારે આ સૂત્ર વધારે બોલાતું હતું કે રસ્તો છે એ વિકાસ લાવે છે. જ્યાં નવો રસ્તો પડે ત્યાં નવો વિકાસ થાય. એ એટલા માટે કે આખો ખુલ્લો પ્રદેશ બહુ હતો, અમેરિકા બહુ વિશાળ દેશ હતો, અને જ્યાં નવો રસ્તો કરો ત્યાં વિકાસ. એટલે એ મોડલ હવે આપણે ન અપનાવીએ, પણ તમે દરેક ગામડે બહુ સારી શાળા નથી બનાવી શકવાના, આ બહુ વાસ્તવિકતા છે. તમે દરેક ગામડે અદ્યતન હોસ્પિટલ નથી બનાવી શકવાના. એનો મતલબ એ થયો કે તમે જિલ્લામાં અથવા તો જિલ્લામાં બે કે ત્રણ મોટા તાલુકા હોય ત્યાં તમે બહુ સારી હોસ્પિટલ બનાવી શકો, ત્યાં તમે બહુ સારી શાળા બનાવી શકો અથવા સારી કોલેજ બનાવી શકો. એ હોસ્પિટલ અને એ શાળાનો લાભ લેવા માટે આસપાસની પ્રજાને ટ્રાન્સપોર્ટેશન બહુ ઇઝી હોવું જોઈએ, નહીં ત્યારે શક્ય બને. તમારા રસ્તા બહુ સારા હોય, તમે ઝડપથી આવી શકો, ઝડપથી પાછા જઈ શકો, એટલે સમયનો બહુ અગત્યનો હોય છે. કિલોમીટર ઓછા હોય, કદાચ તમારી હોસ્પિટલ છે તમારા શહેરથી નજીકનું જે શહેર છે ત્યાં પચાસેક કિલોમીટર દૂર હોય છે, પણ 50 કિલોમીટર પહોંચતા તમને 1.5 કલાક લાગે છે. ત્યાં સારો રસ્તો હોય ને તમે 25 મિનિટમાં પહોંચી શકતા હો, તો લોકો કોઈ પોતાના ગામમાં હોસ્પિટલ નહીં માગે, કારણ કે તમે 25 મિનિટમાં હોસ્પિટલ પહોંચી શકો છો, એક શહેરથી બીજા શહેર પહોંચી શકો છો. એટલે તમે રોડ સારા બનાવશો, તમને આરોગ્ય અને શિક્ષણ બંનેની સુવિધા તમે કન્સન્ટ્રેટેડ વેમાં વધારે સારી રીતે આપી શકો છો. પણ આ પ્રકારનું આપણે નથી વિચારતા. એક બજેટ બને છે, એ બજેટ પછી તમારે મેં કહ્યું પ્રમાણે પોતાના ધારાસભ્યના વિસ્તારમાં વધારે વાપરવાનું, વિપક્ષના ધારાસભ્યના ઓછા વાપરવાનું. એ પછી એવી રીતે કોન્ટ્રાક્ટ આપવાના કે પોતાના જે જાણીતા કોન્ટ્રાક્ટરો છે અથવા તો પોતાના જે મળતિયા છે એ જે પ્રકારનું કામ કરે છે એને ટેન્ડર, એનું ટેન્ડર પાસ થઈ જાય એના માટે વિચારીએ છીએ. સમસ્યા ત્યાં છે, તમારે એને ટેન્ડર આપો ને. અમને ના નથી, તમારા જ મળતિયાને તમે ટેન્ડર આપજો, પણ આયોજન તો એવી રીતે કરો કે કમસે કમ એ ટેન્ડરનું ફળે. તમે પૈસા ખાઈ જજો, કોઈ ના નથી પાડતું, કોઈ પ્રજા નથી કેતું પૈસા તમે ખાઈ જાઓ, પણ કમસે કમ રસ્તા સારા બનાવો, એવી રીતે બનાવો ફાયદો થાય.
એક શહેરથી બીજા શહેર વચ્ચે જવાનો રસ્તો પોળો અને મજબૂત હશે તો તમારે શિક્ષણ અને આરોગ્ય પાછળના પૈસા જે અલગ અલગ જગ્યાએ વેડફાઈ જાય છે એના બદલે તમે કન્સન્ટ્રેટેડ જગ્યાએ વાપરી શકશો, એક રૂપિયાનું કામ તમારે એમાંથી 1.25 રૂપિયા જેટલું તમને ફળ મળશે, આવું કંઈક વિચારવું પડે તો કંઈક રસ્તો નીકળે. બિલકુલ જતીનભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે રીતે વાત કરીએ આપણે બિસ્માર હાલતમાં રોડ રસ્તા જોવા મળી રહ્યા છે, આજની જે યુવા પેઢી છે બહારના કલ્ચરની જેની ફૂલ સ્પીડમાં વાહન હંકારવાની પહેલ રાખતી હોય છે અને ત્યારે આવા બિસ્માર રસ્તા જોવા મળી રહેતા હોય છે. એક બાજુ યુવા પેઢીને લઈને સરકાર ચિંતિત છે અને યુવા પેઢીથી વિકાસ છે તેવી વાતો કરી રહી છે, પરંતુ રોડ રસ્તાનું સમારકામ ન કરીને યુવા પેઢીને જ ખતરામાં મૂકી રહી છે. યુવા પેઢીની વાત નીકળી છે તો મારે ખાસ કહેવું છે કે યુવા પેઢીને ખાસ વિનંતી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેબસાઇટ જુઓ. તમને આશ્ચર્ય થશે કે 2017માં જ્યારે હાઈકોર્ટે જ્યારે એએમસીની ઓથોરિટીનો કાન પકડ્યો રસ્તા બાબતે, ત્યારે એણે એની વેબસાઇટમાં એવી ફરજ પાડવામાં આવી કે તમે જે રસ્તાઓ બનાવી રહ્યા છો એની લોકોને જાણ કરો. એટલે એમણે 2017માં મૂકવાનું શરૂ કર્યું અને લગભગ મેં ડાઉનલોડ કર્યા 15-20 પાના બતાવે છે કે આટલા આટલા રસ્તા મેં કર્યા, રાઈટ. અને એ જેવું એ કેસનું પતી ગયું એટલે એમણે વેબસાઇટમાં માહિતી મૂકવાની બંધ કરી. એટલે જો 2000 એનો અર્થ એ બતાવે છે કે જેવું કોર્પોરેશન એટલે જ્યારે પ્રેશરમાં આવે હાઈકોર્ટના પ્રેશરમાં આવે ત્યારે કામ કરવું અને જેવું હાઈકોર્ટમાં પતી જાય એટલે પાછું લોકોની જે પારદર્શકતા છે બંધ કરવી. વેબસાઇટમાં જે માહિતી મૂકી છે એમાં પાછી એ તો માહિતી મૂકી નથી કે આ રોડ બનાવ્યા તો એના શું પેરામીટર્સ હતા, કેટલા રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયેલો, કોણ અપાયેલો. મને ખબર છે કે 4-5 વર્ષ પહેલાં એક વેબસાઇટમાં બધી ઇન્ફોર્મેશન, પહેલાં કંઈક આવું કંઈક થયું હતું હાઈકોર્ટનું, ત્યારે પણ એને બધી ઇન્ફોર્મેશન આપેલી કે આ રોડ કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે, એનો કોન્ટેક્ટ નંબર શું છે, બધું જ આપ્યું હતું, કેટલા રૂપિયાનું કોન્ટ્રાક્ટ અપાયેલો. પણ હવે બધી ઇન્ફોર્મેશન બંધ કરવા આવી. એટલે આ જે પારદર્શકતાની વાત છે એ નાગરિકોએ બનાવ માગવી પડશે, નાગરિકોએ આગળ આવવું પડશે, નાગરિકોએ મજબૂત સંગઠન બનાવવું પડશે, તો જ તમે સારા રસ્તાની અપેક્ષા રાખી શકશો અથવા સારી સુવિધાઓની. બાકી તો આ જે રેઢિયાળ તંત્ર છે અને જે લૂંટો લૂંટણ લૂંટવાની જે વાત છે એમાં આ નાગરિકો જ્યાં સુધી પ્રજાના રૂપમાં છે અને નાગરિક નહીં બને ત્યાં સુધી મને નથી લાગતું કે ખાડાવાળા રસ્તામાંથી આપણે બહાર નીકળી શકીએ. બિલકુલ દિલીપભાઈ, આપણી પાસે આવીશ કે ઘણા સમયથી તંત્રની એક પછી એક ગોર બેદરકારીઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલાં જે રાઇડ્સનો બનાવ બન્યો હતો કે માસૂમોના જે મજા માણવામાં આવ્યા હતા અને તેમના જીવ ગયા હતા અને તેમાં પણ તંત્રની બેદરકારી બહાર આવી હતી, અને આવી રીતે પણ રોડ રસ્તાની બિસ્માર હાલત તંત્રની જે ગોર બેદરકારી છે કે શા માટે રોડ રસ્તાનું ધ્યાન નથી રાખવામાં આવતું, શા માટે એ રાઇડ્સનું ચેકિંગ કરવામાં નથી આવતું, જેના કારણે નિર્દોષ લોકો જ ભોગ બનતા હોય છે, પરંતુ હવે ક્યાં સુધી અને એનો હલ શું છે? એનો હલ એ છે, તમારે મેં કહ્યું પ્રમાણે બધી બાબતનો હિસાબ માગવો પડશે. તમે એક કે બે બાબતો માટે મત આપી દેશો અને બાકીની બાબતો તમે જતી કરશો તો તમને હિસાબ નહીં મળે, તમારે હિસાબ માગવો પડશે. અમારી પ્રાયોરિટી શું છે? આ 3 પ્રાયોરિટી છે, આરોગ્ય, શિક્ષણ અને મૂળભૂત અને જળ. બીજું ભવિષ્યમાં જે આપણે ઘણીવાર કલ્પના નથી આવતી, આપણે અત્યારે જે વરસાદનું પ્રમાણ જોયું, વરસે તો સીધો 8 ઇંચ વરસાદ વરસે, ન વરસે તો 18 દિવસ સુધી વરસાદ ન વળે. આ વાતાવરણમાં આવી રહેલા ફેરફારના લક્ષણો છે, એ લક્ષણો આવતીકાલે આપણે વધારે નડવાના છે. આ એવી સમસ્યાઓ છે કે જેની તો હજી આપણે સમજ પણ નથી પડતી, એને માટે બી આવતીકાલે તમારે પ્રેશર કરવું પડશે. તમને સારા રસ્તા મળે, પીવાનું ચોખ્ખું પાણી મળે, હવા સારી મળે, આરોગ્ય અને શિક્ષણ, આ 5 જ બાબતો નાગરિકો માગતા હોય છે. બાકી તમે જે વહીવટ કરો છો એ તમે તમારી રીતે કરો, તમારા વિચારધારા પ્રમાણે કરો, એની સામે કોઈને વાંધો નથી હોતો. પણ આ બાબતમાં તો તમે એટલે એ હિસાબ તો માગતા થાઓ. આમાં જે બજેટ વપરાયું એમાં જે વેબસાઇટની વાત કરી જતીનભાઈ એ તો વાત સાચી છે. બીજો નિયમ એવો પણ છે કે જ્યાં કામ ચાલતું હોય ત્યાં તમારે પણ બોર્ડ મારવાના હોય. હવે બોર્ડ મારે છે અને બોર્ડ મારી ફોટા પાડીને મોકલી દે છે નિયમ પ્રમાણે, પછી એ બોર્ડ રહે છે ખરા ત્યાં કે નથી રહેતા? બીજું, બોર્ડ રહે છે અથવા તો માહિતી રહે છે, પછીનું શું? કોઈએ દાખલા તરીકે બહુ કાળજી લીધી, કોને કોન્ટ્રેક્ટ છે, કેટલાનું થયું, શું થયું, હિસાબ રાખીને એની ફરિયાદ પણ કરે તો ફરિયાદ કર્યા પછી શું થશે એનું પણ પરિણામ નથી આવતું. એટલે માણસ ઘણીવાર થાકી પણ જાય છે. નાગરિકે હું લડવાની કોશિશ કરું છું, કોઈ એક કોન્ટ્રેક્ટરે ગોબાચારી કરી છે કે પૈસા ખાઈ ગયો છે અને નબળો રસ્તો બનાવ્યો છે, હવે એની સામે કેસ કરીશ તો થશે શું? એક તો લાંબો વર્ષો સુધી કેસ ચાલશે, પછી પણ એને સજા થશે કે નહીં એ ખબર નથી, અથવા સજા થાય તો દંડ થશે, એ દંડ એટલો મામૂલી હશે કે એના નફાનો ગાળો બહુ મોટો હોય છે, એમાંથી એને દંડ આપી દેવાનું પરવડે. એટલે ત્યાં પણ જરૂર છે કે જે ફરિયાદ કરે અથવા તો જે ઇનિશિયેટિવ લેવાની કોશિશ કરે છે. એને પણ પરંતુ આ જે ચર્ચા છે તે 2 દિવસ બેસે કે 3 દિવસ બેસે ખૂબ જ ઓછી પડે. દિલીપભાઈ, જતીનભાઈ ખૂબ જ માર્ગદર્શન સારું આપ્યું, વર્બે વાસ્તવિકતા અંગે જે માર્ગદર્શન દર્શક મિત્રો સુધી પહોંચાડ્યું તે માટે આભાર. તો જે રીતે રોડ રસ્તાની બિસ્માર